এরকম বাড়াতো, ধরাচ্ছে এখন চুনের কেজি, અને વિષય છે આપણો ગુજરાતી. ગુજરાતી વિષયમાં આપણે ફટાકડાનો ફોર્મ મૂળાક્ષર એક વખત લખ્યો છે નોટમાં, અને આજે આપણે બીજી વખત લખવાનો છે સ્વાધ્યાય પોથીમાં. ફટાકડાનો ફ, ફળનો ફ, ફાનસનો ફ, ફોકનો ફ, ફોર્મ મૂળાક્ષર પર જેટલા નામ આવતા હોય એ દરેકને યાદ કરીને આપણે બોલીને લખવાનું છે. તો ચાલો, ધોરણ છે જુનિયર કેજી, અને વિષય છે આપણો ગુજરાતી. તો ફટાકડાનો ફ કઈ રીતે આપણે લખીશું? જે કોઈ મૂળાક્ષર આપણે શીખ્યા છીએ કે અંક શીખ્યા છીએ, આકારોને યાદ કરીને સરળતાથી આપણે શીખ્યા છીએ, તમને આવડી પણ ગયા હશે. તો ફટાકડાનો ફ, એના પહેલા આપણે જોયા છે અર્ધગોળ, આપણે શીખ્યા ડમરૂ નો ડ, આનું મોઢું આ બાજુ છે, આનું મોઢું આ બાજુ છે, અને એટલે જ આપણે આકારોને યાદ કરવા પડે. અર્ધગોળ ટપાલીનો ટ, સિયાકાર ડમરૂનો ડ. વાર્ષિક પરીક્ષાના સમય એટલે કે વર્ષના અંતે પણ વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે. ટપાલીના ટની જગ્યાએ ડમરૂનો ડ, ડમરૂના ડની જગ્યાએ ટપાલીનો ટ. મૂળાક્ષર લખવાના હોય, શબ્દ લખવાના હોય કે શ્રુત લેખન, આ બંનેમાં ભૂલ થતી હોય છે, અને એટલે તમને મેમે સરળતાથી કહું છે અર્ધગોળ ટપાલીનો ટ, સિયાકાર ડમરૂનો ડ. આ જ ડમરૂના ડમાંથી કેટલા મૂળાક્ષર આપણે શીખીએ છીએ એ આજે આપણે જોઈએ. ચાલો, ડમરૂનો ડ સિયાકાર. આ ડમરૂના ડને ત્રાસી રીતે કરો, કમળનો ક, કબૂતરનો ક. આ જ ડમરૂનો ડ અહીંયાથી ઉપર લઈ જાઓ, ઠળિયાનો ઠ. ખજૂરમાંથી ઠળિયો નીકળે, મૂળમાંથી નીકળે, એ ઠળિયાનો ઠ. આ જ ડમરૂનો ડ ઉપર લઈ જઈને ખડી કરી ત્રાસી લીધી, ફટાકડાનો ફ જે આપણે આજે લખવાનો છે. આજ ડમરૂનો ડ અહીંયા અડધું ગોળ કરી દો, હરણનો હ. એક, બે, ત્રણ, ચાર, પાંચ ડ મૂળાક્ષર આવડી જાય તો આપણને બધું આવડી જાય. એની સામે અર્ધગોળ ટપાલીનું ટ, એ ટપાલીના ટને અહીંયા સહેજ નાનું ગોળ મીંડું કરવાનું, થઈ જાય ઢોળનો ડ, ઢેરનો ડ. આ છે આખું ગોળ કરો તો ઠળિયાનો ઠ, અહીંયા નાનું ગોળ કરો તો ઢોળનો ઢ. તો ચાલો, આજે આપણે જે શીખવાના છે
ડકરીને ટ્રાન્સલેટિક કમળનો ક અહીંયાથી ઉપર લઈ જઈને નીચે લાવો એકડી કરો તોય ચાલે એટલે થઈ જાય ફટાકડાનો ફ ફળનો ફ ફ્રોગનો ફ ફરીથી તમે જુઓ કમળનો ક કરી દો અહીંથી ઉપર લઈ જઈને આ એકડે કડી એટલે થઈ જાય ફ્રોગનો ફ ફટાકડાનો ફ તો ચાલો આજે આપણે ફ મૂળાક્ષર સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે ફ ડાબી બાજુ જે ચિત્ર આપેલા છે એના ઉપર આંગળી રાખીને આપણે વાંચન કરવાનું ફ્રોકનો ફ ફળનો ફ ફણસનો ફ ફાનસનો ફ જે કોઈ ચિત્ર હોય અને પછી આપણે ફ મૂળાક્ષર લખવાનું ફ ફાનસનો ફ ફાનસ એક એવું સાધન છે પહેલાના સમયમાં ગામડાઓમાં પણ એ ચાલતું કેરોસીન નાખીએ એમાં અને દિવેટારે સળગાવીએ એટલે ઘરમાં અજવાળું થાય વરસાદના સમયમાં લાઈટો જતી રહે તો તરત ફાનસ સળગાવવામાં આવતી હાલમાં પણ ક્યાંક ક્યાંક ગામડામાં હશે જ્યાં વીજળી નહીં હોય લાઈટ નહીં હોય તો એ અજવાળો આપવા માટેનું એક સાધન છે ફાનસ ફાનસનું ફ ફણસનું ફ ફણસ એક જાતનું ફળ છે એમાંથી નાનું એવું નીકળે એની ઉપરની છાલ ખાવાની અંદરની કોટલીને લોકો શેકીને ખાય એ ફળનું નામ છે ફણસ ફળ ફળનું નામ આપણે શીખી ગયા છીએ ફ્રોકનો ફ છોકરીઓ શું પહેરે છે ફ્રોક અને છોકરાઓ પેન્ટ શર્ટ ટી શર્ટ તો એ ફ્રોકનો ચાલો બોલો અને લખો બોલો અને ફ મૂળાક્ષર લખો રોજે રોજે આપણે તારીખ પણ લખવાની અને જે સૂચના લખી છે એને રોજે રોજ આપણે પેનથી લખાવવાની સાથે તારીખ પણ અને ચોરસ ખાન આપણે દોરીએ ફ મૂળાક્ષર લખવાનો છે ચાલો ચોરસ ખાના આપણે દોર્યા નોટમાં જ્યારે આપણે મૂળાક્ષર લખીએ કે અંક લખીએ એક ખાન છોડીને લખવાનું જ્યારે સ્વાધ્યાય પોથીમાં ખાનનું છોડવાનું નહીં દરેક ખાનામાં લખવાનું છે આજે ફટાકડાનો ફ તો ચાલો જ્યારે પણ આપણે નોટમાં લખાઈએ તો આ રીતે પેનથી નોટના એક પાનામાં આગળ પાછળ લખાવવાનું અને પછીના જે ખાના છે
એમાં વિદ્યાર્થીએ બોલીને લખવાનું છે. તો ચાલો પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. મોટા ધોરણમાં જઈએ તો આપણને મેમ જે વાંચવા આપે એ વાંચતા આવડવું જોઈએ. ઘણી વખત મોટા છોકરાઓને, મોટા વિદ્યાર્થીઓને પણ મોટા ધોરણમાં પાઠ વાંચવા ઊભા કરીએ, એમનામાં કચાશ હોય છે, તૂટક તૂટક વાંચન કરતા હોય છે. આપણામાં એ ખામી ના રહે, આપણે અત્યારથી શબ્દ વાંચન કરવાનું છે. ચાલો આપણા શબ્દ, જે કોઈ મૂળાક્ષર આપણે શીખી ગયા એ દરેક મૂળાક્ષર આમાં લીધા છે. દરેક મૂળાક્ષરને આપણે ત્રણ વખત લખ્યા છે, બે વખત નોટમાં અને એક વખત સ્વાધ્યાયમાં. તો મેં જે શબ્દ રોજે રોજ લખે છે એને તમે પેનથી લખાવો, બાજુમાં પેન્સિલથી તમારે લખવાના છે બોલીને. ચાલો ફર દસ જગ લટ ઘર મધ વડ પગ ચર છત નસ રથ. તમે જોઈ શકો છો દરેક મૂળાક્ષર આપણે જે શીખી ગયા છીએ ત્રણ વખત લખ્યો છે, એ જ મૂળાક્ષરના આપણે શબ્દ બનાવ્યા છે. રોજે રોજ શબ્દ વાંચન કરો, સતત લખવાનો મહાવરો પણ રાખો. ચાલો આની સાથે સાથે અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી કરો. અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી કરો. ચાલો
ફરમાં તો પડતા મૂળાક્ષર પર ચોકડી કરી આમ જોવા જાવ તો આ સહેલું છે આંગળી રાખીને ધ્યાનથી એને જોઈને પછી ચોકડી કરવાનું પણ હોશિયાર વિદ્યાર્થી પરીક્ષાના સમયે ભૂલ કરતા હોય છે જલ્દી લખી નાખવાનું જલ્દી જલ્દી પેપર આપવાનું લેખન કાર્ય વહેલા પતાવવાનું પહેલું કરવાનું એમ સમજીને વિદ્યાર્થી ગમે ત્યાં ચોકડી કરી દેતા હોય છે મેમે પહેલાં જ કહું છે જ્યારે જ્યારે લેખન કાર્ય કરીએ એ થઈ ગયા પછી ધ્યાનથી જોવાનું રાખો ક્યાં ભૂલ નથી ને ખોટું નથી લખાઈ ગયું ને અને પછી જ શાળામાં જમા કરાવવાનું હોય વર્કશીટ પેપર જે હોય એ શાળાએ જમા કરાવો નોટ હોય સ્વાધ્યાય પોથી હોય તો ઘરે રાખો પણ લેખન કાર્ય થઈ ગયા પછી એના ઉપર એક વખત નજર કરી લો ખોટું તો નથી લખાઈ ગયું ને ચાલો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો ઘરનો ગ ઘરનો ગ ઘરનો ઘ આ છે ધજાનો ધ ધ મૂળાક્ષર પર ચોકડી કારણ કે એ ઘરનો ઘ નથી આપણને કહું છે અલગ મૂળાક્ષર પર ચોકડી કરો ચોકડી કરવાની કહે છે તો નાની ચોકડી કરવાની ઘણી વખત વિદ્યાર્થી મોટી ચોકડી કરતા હોય છે એ પેપર હોય તો ગંદુ લાગે માટે સહેજ નાની ચોકડી આપણે કરવાની મેમ જે કોઈ મુદ્દા કહે છે સારા નરસા એ દરેકને ધ્યાનમાં રાખો અને પછી લેખન કાર્ય કરો ચાલો લસણનો લ લપસણીનો લ લખોટીનો લ આ લખોટીનો લ નથી આ છે વહાણનો વ વાસણનો વ માટે એના ઉપર ચોકડી ડમરૂનો ડ ડબ્બાનો ડ ડગલાનો ડ આ ડગલાનો ડ નથી આ છે કબૂતરનો ક એના ઉપર ચોકડી અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરવાની છે માટે આપણે લાઈનમાં ધ્યાનથી આંગળી કરીને પહેલાં જોવાનું અને પછી એના ઉપર ચોકડી કરવાની સગડીનો સ સફરજનનો સ સસલાનો સ આ મ મૂળાક્ષર છે સગડીનો સ નથી એના ઉપર ચોકડી પગનો પ પતંગનો પ પપૈયાનો પ આ પ મૂળાક્ષર નથી થેલીનો થ મૂળાક્ષર છે એના ઉપર ચોકડી તો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો લાઈનથી જોવાનું જે અલગ પડે છે એના ઉપર ચોકડી કરવાની વિદ્યાર્થી શું કરે છે ઉતાવળમાં ગમે ત્યાં ચોકડી કરી દે પણ એ ખોટું છે લેખન કાર્ય કર્યા પછી પણ એના ઉપર નજર કરો કે ખોટું તો નથી લખાઈ ગયું ને તો આજે ગુજરાતી વિષયમાં ફટાકડાનો ફ ફ મૂળાક્ષર સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે આને પેનથી લખાવજો તમે પેન્સિલથી ચોકડી કરજો શબ્દ પણ પેનથી લખાવજો બાજુમાં તમે પેન્સિલથી લખજો આ રીતે સરસ અક્ષરે આપણે લેખન કાર્ય કરવાનું છે ચાલો ગુજરાતી વિષયમાં આપણે થોડું મૌખિક પણ લઈ લઈએ મૌખિકમાં છે સલામતી સ્વરક્ષણ પોતાના રક્ષણ માટે શું કરવું શું ના કરવું દરેક મુદ્દા મેં સમજાવી દીધા છે આપણે કઈ રીતે જીવનશૈલીમાં રહેવું
શું કરવું શું ના કરવું, સારી ટેવો સ્વીકારવાની, ખોટેવો હોય ખોટી ટેવો હોય તે છોડી દેવાની. આપણે રસ્તો ઓળંગવાનો હોય તો ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ ધ્યાન આપવાનું. પહેલાં તો હું તમને શીખવાડી દઉં કે આપણા બે હાથ અને બે પગ છે. આ ડાબો હાથ, આ જમણો હાથ, ડાબો પગ જમણો પગ. તો ડાબી જમણી બે બાજુ આપણે જોવાનું અને પછી રસ્તો ક્રોસ કરવાનો. જ્યારે રોડ ઉપર ચાલવાનું થાય તો ફૂટપાથ ઉપર એટલે કે જે દુકાનો હોય અને એનો જે રોડ હોય છે એ રોડ ઉપર ચાલવાનું, રસ્તા ઉપર ચાલવાનું નહીં. આપણે નાના છીએ, આપણી સાથે કોઈ હોય તો એની આંગળી પકડીને ચાલીએ, કોઈ ના હોય તો ધીમે ધીમે ફૂટપાથ ઉપર ચાલવાનું, રોડ ઉપર નહીં. જ્યારે રસ્તો ઓળંગવાનો આવે છે તો ડાબી બાજુ જમણી બાજુ જોઈને રસ્તો ક્રોસ કરવાનો, સીધા જતા રહેવાનું નહીં. આપણે એમ એમ ચાલવા માંડીએ તો આપણો એક્સિડન્ટ થઈ જાય. સાયકલ, સ્કૂટર, બસ, રિક્ષા, ગાડી આપણને અથડાઈ જાય ને. માટે જ્યારે પણ આપણે ચાલીએ તો ડાબી બાજુ સાધન નથી આવતું, જમણી બાજુ નથી આવતું, એ જોઈને આપણે રસ્તો ક્રોસ કરવાનો. ભીડવાળી જગ્યાએ બને ત્યાં સુધી નહીં જવાનું, અને જો જવાનું થાય તો હાલના સમય પ્રમાણે ઘરે આવીને સાબુથી હાથ ધોવાના, કપડાં આપણા બદલી નાખવાના. ચાલો રસ્તો ક્રોસ કરવાની વાત થાય છે, એના પછીનો મુદ્દો છે ધાબા ઉપર દોડન દોડી ના કરવી, ગેલેરીમાં આગાશીમાં વાંકા વળીને જોવું નહીં, સીડી ચડ ઉતર ના કરવી. કોઈકના ઘરે આપણે જઈએ છીએ તો શાંતિથી બેસવાનું, સીડી ચડ ઉતર કરવી, લાઇટોને અડવાનું. ઘણા છોકરા તોફાની હોય છે, કોઈકના ઘરે જાય એટલે ટીવીની, એસીની, લાઇટ, પંખા બધી સ્વિચો ચાલુ કરવા માંડે. આપણે વિદ્યાર્થી છીએ, આપણે શાંતિથી બેસવાનું. કોઈ પણ જગ્યાએ, આપણા ઘરે કે બીજી લાઇટની વસ્તુ જ્યાં હોય એને અડવાનું ના. રસોડામાં પણ વારંવાર ના જઈએ, ચપ્પુ, છરી, બ્લેડ, લાઇટર આ બધી વસ્તુને આપણે નહીં અડવાનું. કામ હોય તો ઘરમાં બધા છે એમને કહેવાનું, તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઘણા તોફાની વિદ્યાર્થીઓને ટેવ હોય છે, આવતા જતા કૂતરાને પથરા મારે, લાત મારે, ગાયને મારે, પણ આ ખોટું છે. એ અબોલું પ્રાણી છે, મૂંગું પ્રાણી છે, બોલી નથી શકતું. આપણે બોલી શકીએ છીએ. ત્યારે પ્રાણીઓને, પશુ પક્ષીઓને હેરાન નહીં કરવાના, એ પણ ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત ગલુડિયા રમાડવા તમે લઈ આવતા હશો ત્યાંનું જે કૂતરું એની માં હોય છે, આઈને આપણને બચકું ભરી લે. તો આ બધી વસ્તુને આપણે ધ્યાન રાખવાની, ક્યાંય પણ તોફાન મસ્તી અડકલા કરવાના નહીં, જેથી આપણે ઘરના બધા મુશ્કેલીમાં ન પડે. બીજું છે, ઘરમાં પણ આપણે જ્યારે લેખન કાર્ય કરતા હોઈએ ચોક્કસ જગ્યાએ બેસવાનું, ગમે ત્યાં બેસીને નોટ, ચોપડી, પેપર ગંદુ ના થાય એનું ધ્યાન રાખવાનું. પેન્સિલને અણી કાઢો છો તો એના જે છોડા હોય એ કચરાની ડોલ, કચરાનું જ્યાં નાખવાનું હોય ઘરમાં કે શાળામાં, ત્યાં ચોક્કસ જગ્યાએ નાખવાનું. વારંવાર પેન્સિલને અણી કાઢવાની. દરેક વસ્તુ આપણને ભણવાની સાથે સાથે આ શીખવાનું હોય છે,
જે મેમ શીખવાડે છે એને ધ્યાનમાં રાખજો. તો ગુજરાતી વિષયમાં સલામતીના મુદ્દા આપણે લીધા છે, એ પ્રમાણે આપણે કરવાનું છે. અત્યારથી જ જે ખોટેવ હોય એ કાઢી નાખવાની અને સારી ટેવોને આપણે સ્વીકારવાની. ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. હરિ ઓમ.